મોરબી બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। મોરબી બાર એસોસિએશને વર્ષ 2013-14 પૂરું થતું હોવાથી તો વર્ષ 2014-15 માટે નવા હોદ્દેદારોની વરણી કરવાની હોવાથી આજે તેના માટે મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ કોર્ટની બાર એસોસિએશનના રૂમમાં આજે ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં બાર એસોસિએશનના 261 સભ્યો મોરબી બારમાં નોંધાયેલા છે, જેમાંથી 225 ધારાશાસ્ત્રીઓએ મતદાન કર્યું હતું, જેમાં પ્રમુખ તરીકે જીતુબા આર જાડેજા, ઉપપ્રમુખ તરીકે કમળાબેન મુછડિયા, સેક્રેટરી તરીકે એન ગોસ્વામી સહિતના હોદ્દેદારો વિજેતા બનતા તેમની વરણી કરાઈ હતી। અમારા પર વિશ્વાસ મૂકીને જે ધારાશાસ્ત્રીઓએ અમને વિજેતા બનાવ્યા છે તો અમે તેમનો ભરોસો નહીં તોડી અને મોરબીના બારનો વધુ ને વધુ વિકાસ થાય તેવા કામો કરીશું। મોરબી બાર એસોસિએશન 2014ની ચૂંટણીમાં આજરોજ જે મતદાન કરવામાં આવ્યું 261નું ટોટલ મતદાન થવાનું હતું, એમાંથી 225નું મતદાન કરવામાં આવેલ છે, જેમાંથી પ્રમુખ પદે મને 122 મત મળ્યા છે, ઉપપ્રમુખ તરીકે કમળાબેન મુછડિયા જે 115 મતથી વિજેતા થયા છે, જ્યારે સેક્રેટરી તરીકે એન ગોસ્વામી જે 99 મતથી વિજેતા થયા છે, જ્યારે જોઈન્ટ સેક્રેટરીમાં પ્રવીણભાઈ અડિયલ જે 104 મતથી વિજય થયા છે, જ્યારે કારોબારીમાં વિજયભાઈ શેરસિયા, જયકુમાર પરીખ અને નરેન્દ્રસિંહ જાડેજાનો વિજય થયો છે। ત્યારે હવે મોરબી બાર એસોસિએશનના નવા હોદ્દેદારો વકીલોની સમસ્યા અંગે શું કામગીરી કરે છે તે જોવું રહ્યું। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।